ખીચડી કે પછી પૂરી પરોઠા સાથે ખાવાની મજા પડે તેવું મસાલાથી ભરપૂર છાલવાળી બટેટાનું શાક બનાવીશું, તો વિડીયોને પૂરો જોજો. નમસ્તે, સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં. આશા છે તમને મારી રેસિપીઝ અને મારા વિડીયોઝ પસંદ આવતા હશે. જો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો. જો તમારા કોઈ સજેશન્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તો ચાલો જોઈએ આજે શું નવું બનવાનું છે મેઘાના રસોડામાં. છાલવાળી બટેટાનું શાક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. એના માટે મેં બટેટા લઈ લીધેલા છે, એક ટમેટું લીધું છે, એક લીલું મરચું લીધેલું છે, આદુનો નાનો કટકો, થોડા લીમડાના પાન અને થોડા ખડા મસાલા લીધેલા છે. ખડા મસાલામાં મેં અહીંયા સૂકા લાલ મરચાં, બાદિયા, તજ, લવિંગ, તમાલપત્ર અને થોડો ગરમ મસાલો લીધેલો છે. ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલશે. આ સિવાય તેલ અને બાકીના રૂટીન મસાલા જોઈશે. શાક બનાવવા માટે થોડું ચોપિંગ કરવાનું છે તો એ કરી લઈએ. અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે, તેને મોટા કટકામાં કાપી લઈશું. બટેટાને સારી રીતે ધોઈ અને છાલ સાથે જ આપણે સમારી લેવાના છે. એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ. હવે એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારી લેવાનું છે. એક લીલું મરચું લીધેલું છે જે બહુ તીખું નથી, તેને પણ મોટા મોટા કટકામાં સમારી લઈશું. આદુના કટકાની છાલ ઉતારી તેને આપણે ખમણી લઈશું. હવે આપણે વઘારની તૈયારી કરીએ. વઘાર માટે એક લોયામાં 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 3 લાલ સૂકા મરચાંને આ રીતે તોડીને એડ કરીશું, એક બાદિયાનો કટકો, તજનો કટકો, 2 તમાલપત્ર અને 3-4 લવિંગ ઉમેરીશું, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું, ખમારેલું મરચું, ખમણેલું આદુ અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. બધું સારી રીતે થોડી વાર માટે સાતળી લઈશું. હવે તેમાં બટેટા જે સમારીને રાખ્યા હતા તેને એડ કરીશું. તેને આપણે 2 મિનિટ જેટલું સાતળીશું. આ રીતે કોઈ પણ મસાલા એડ કર્યા વગર સાતળવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવી જશે. હવે તેમાં 1/2 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. સારી રીતે ચલાવી થોડી વાર માટે સાતળી લઈએ. થોડું સતળાઈ જાય પછી તેને થાળીથી ઢાંકી દઈશું અને થાળીમાં પાણી ઉમેરી દઈશું જેથી કરીને બટેટા સારી રીતે ચડી જશે. વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીશું અને આ રીતે આપણે 3-4 મિનિટ જેટલું બટેટાને ચડવા દઈએ. બટેટા 60% જેવા ચડી જાય પછી તેમાં 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈએ. સારી રીતે હલાવી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જેથી કરીને મસાલા બળી ન જાય. થોડા મસાલા સતળાઈ જાય એટલે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. થાળીને ફરીવાર ઢાંકી અને સારી રીતે ચડવા દઈએ. બટેટા 80% જેવા ચડી જાય પછી તેમાં 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ. ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈએ. બધું સારી રીતે ચલાવી અને ચડવા દઈએ. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. જો તમારે ખીચડી સાથે ખાવું હોય તો રસો વધારે રાખવાનો અને પરોઠા અને પૂરી સાથે ઓછો રસો રાખવાનો. હવે તેને ગરમ ગરમ સર્વ કરી દઈએ. આને તમે ખીચડી, પૂરી, પરોઠાની સાથે ખાઈ શકો છો. ખીચડી અને ઘઉંની પૂરીની રેસીપી મારી ચેનલ પર શોર્ટ વિડીયોમાં અપલોડ કરેલું છે, તો એકવાર જરૂરથી ચેક કરી લેશો. તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેશો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેવું જેથી કરીને નોટિફિકેશન તમને મળી જાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.